नमस्कार दर्शक मित्रों, डीडी गिरनार एटले आपनी संस्कृति, आपनी ओळख अने आवाज डीडी गिरनार नी विशेष रजूआत रसोई नी रंगत तमारा रसोड़े। आ कार्यक्रम में आप सौ दर्शक मित्रों नु हार्दिक स्वागत छे। हूँ छू आपनी साथे आपनी होस्ट नुपुर दाणी। तो मित्रों, अनोखी वानगीओना अनोखा विषय में अमे हमेशा आपने स्वादिष्ट पौष्टिक अने हेल्दी वानगीओ शीखवाड़ीए छे, अने ए पण क्यारेक कोई रसोई निष्णात पासेथी तो क्यारेक तमारा ज जेवी गृहिणीओ पासेथी। तो चालो थई जाओ तैयार, केम के अमे आवी रह्या छे तमारा घरे तमारा रसोड़े। रसोईनी रंगत साथे मळीने माणीए मेहमानोनी संगत अवनवी वानगीओनी स्वादनी छेली जा। तो दर्शक मित्रों, अत्यारे हूँ आवी गई छू आपना जेवी ज एक गृहिणी हर्षाबेनना रसोड़े। हर्षाबेन, आज सरस मजानी बे वानगीओ आपने शीखवाड़वाना छे, परंतु सौथी पहला ते आपने कई वानगी शीखवाड़शे ए तेमने मळीने ज पूछी लईए। तो हर्षाबेन, रसोईनी रंगत तमारा रसोड़े कार्यक्रममां सौथी पहला तो आपनुं खूब खूब स्वागत छे। थैंक यू सो मच। हूँ सौथी पहला हैदराबादी बिरयानी बनावानी छूं। वाओ, हैदराबादी बिरयानी। बिरयानी अत्यारे सौथी वधारे ट्रेन्डमां छे, અને એમાં પણ જે અલગ અલગ ફ્લેવરની બિરયાની હોય છે એ યંગ અને જે એલ્ડર્સ છે બધાને બિરયાની ભાવતી હોય છે। તો આપણે લોકોને પણ સરસ મજાની હૈદરાબાદી બિરયાની શીખવાડીશું, જેનાથી તેઓ ઘરે પણ આ ટ્રાય કરી શકે। સૌથી પહેલાં સામગ્રી કઈ કઈ જોશે બનાવવા માટે? સૌથી પહેલાં તેલ, સમારેલી ડુંગળી, બાફેલી પાલકની પ્યુરી, બાફેલા ચોખા, કાજુ, ધાણા, કાજુ કિસમિસ, સાંતળેલી ડુંગળીની ગ્રેવી, આદુ મરચાંની પેસ્ટ, બાફેલા વેજીટેબલ, અને મસાલામાં જીરું, હિંગ, હળદર પાવડર, બિરયાની પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું। ઓકે, તો સામગ્રી હર્ષાબેન તમે જણાવી દીધી, હવે આપણે બિરયાની બનાવવાની શરૂઆત કરીશું। પરંતુ સૌથી પહેલાં એ જાણીશું કે જે પ્રિપરેશન કહેવાય કે એ તમે શું શું કરીને રાખી છે, અને સૌથી પહેલાં તો જ્યારે બિરયાની બનાવતા હોઈએ છીએ ત્યારે ચોખા ખૂબ જ અગત્યના છે, કારણ કે ચોખામાં ઘણી બધી વેરાયટી આવતી હોય છે, કણકી ચોખા છે, લાંબા ચોખા છે। તો જ્યારે બિરયાની બનાવવાની હોય છે તો કયા પ્રકારના ચોખા આપણે પસંદ કરવા જોઈએ? એમાં બાસમતી લાંબા ચોખા આવે છે, જે સ્પેશિયલ બિરયાનીના હોય છે, હા એ લેવા જોઈએ। બનાવીને રાખ્યા છે એને કેવી રીતે બનાવ્યા છે? એને મેં 20 મિનિટ પહેલાં, સૌથી પહેલાં તો ચોખાને 3-4 વખત ધોઈ નાખવાના હોય છે, પછી એને 20 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવાના હોય છે। ઓકે, 20 મિનિટ પછી એ ચોખાને ચડવા માટે મૂકી દેવાના હોય છે બાફવા માટે, અને એ 10 જ મિનિટમાં થઈ જાય છે। ચોખ્ખો એક આંગળીથી આમ ટચ કરી અને તૂટી જાય એટલા ચડવા દેવાના, પૂરા ચડવા બી નહીં દેવાના। બરાબર, એવી રીતના અચકચરા રાખવાના છે, અને તમે કીધું કે એને પાણીમાં પલાળવાના છે, તો એ પાણી કેવું હોવું જોઈએ? એકદમ ગરમ કે પછી નોર્મલ? નહીં, નોર્મલ પાણીમાં પલાળ, નોર્મલ પાણીમાં, એટલે એવી રીતે પલાળીને તમે બાફીને ચોખાને તૈયાર કરીને રાખ્યા છે। ઠીક છે, તો આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આપણે કડાઈમાં તેલ લઈશું। ઓકે, અને પછી એમાં ડુંગળી સાથે। ઓકે, તો સૌથી પહેલાં આપણે 2-3 ચમચી જેટલું તેલ લીધું છે। ઓકે, અને હવે શું કરીશું આગળ? હવે તેમાં ડુંગળી નાખશું આપણે, ડુંગળી નાખવાની છે। ઓકે, તો અત્યારે કેટલી ડુંગળી લીધેલી છે તમે? મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધેલી છે અમે, જેને મેં સમારીને તૈયાર રાખેલી છે। બરાબર, જેને હવે આપણે નાખીશું અંદર। ઓકે, અત્યારે હર્ષાબેન આપણે આજે હૈદરાબાદી બિરયાની બનાવી રહ્યા છે, એની કેટલા લોકો માટે બનાવી રહ્યા છે, એની ક્વોન્ટિટી કેટલી થશે? આ કમસે કમ 5 માણસો ખાઈ શકશે। બરાબર, જનરલી બધાના ઘરમાં 5 માણસો હોય છે, એટલે એટલી જ ક્વોન્ટિટી લોકો વિચારવાની જરૂર નથી, એ જ પ્રમાણે બનાવી શકાય છે। ઠીક છે, તો ડુંગળીને અત્યારે આપણે સાંતળી રહ્યા છીએ, આમાં ગોલ્ડન ફ્રાય કરવાની હોય છે ને ડુંગળીને? નહીં, લાઇટ બ્રાઉન કરવાની છે। ગોલ્ડન ફ્રાય કરવા માટે એ બિરસ્તો તૈયાર કરવાનો હોય ને, તો કરવાની હોય છે, જે લાસ્ટમાં ઉપર સુશોભન માટે કરે છે। ઓકે, આ લાઇટ બ્રાઉન થશે। બરાબર છે, જેને આપણે ગ્રેવી કરીએ છીએ ને એટલા માટે। અને જ્યારે બિરયાનીની વાત આવે તો હૈદરાબાદી બિરયાની છે એ તમારા ઘરમાં સૌથી વધારે કોને ભાવે છે? બધાને ભાવે છે। મને એવું લાગે છે કે તમારા જે બાળકો છે એમની તો હોટ ફેવરિટ ડિશ લાગે છે, કારણ કે જનરલી મમ્મીઓ એવી જ વાનગી બનાવતી હોય છે, પસંદ કરતી હોય છે, જે એમના બાળકોને ભાવે। હા, બંને બાળકોને ખૂબ જ ભાવે છે। ઓકે, હવે આમાં થોડું આપણે મીઠું નાખશું। હા, મીઠું આપણે સ્વાદ અનુસાર ડુંગળીમાં જ નાખી દેવાનું છે ને? નહીં, થોડું અત્યારે આમાં
તો આપણે પહેલા ડુંગળી જે સાંતળી છે એની અંદર જ આપણે પહેલા મીઠું નાખીએ. મીઠું એટલે પ્રોપરલી એમાં બ્લેન્ડ થઈ જાય અને એના માટે ડુંગળી છે ને તો જલ્દી એ સાંતળાશે. જલ્દી સાંતળાશે. ઓકે. બિરયાની એક ટ્રીકી આઈટમ કહી શકાય, કારણ કે જનરલી એ બહુ ધ્યાન રાખવું પડે છે કે ભાત જે છે એ બહુ વધારે પડતો ચડી પણ ન જવો જોઈએ. હા, એનું એના માટે તમે શું ધ્યાન રાખો છો? એના માટે છે ને તે એનો ટાઈમ જ નક્કી કરેલો છે, એને બે વાર ચેક કરી લેવાનું કે દાણો ચડી ગયો છે કે નહીં. ઓકે. તમે હાથમાં એક દાણો લો અને આમ વચ્ચે ટુકડો કરો અને થઈ જાય તો એ તમારો બિરયાની માટેનો ભાત તૈયાર છે એવું સમજી લેવાનું. એટલે એ ક્યારે આપણને ખ્યાલ આવે? શરૂઆતમાં જે આપણે 20 મિનિટ પલાળીએ છીએ, હા, એમાં ખ્યાલ આવી જ જાય કે હવે 5 થી 7 મિનિટ યા તો 10 મિનિટમાં આપણો ભાત બની જશે. બરાબર છે. હા, નહીંતર વધારે પડતો ચડી જાય તો લોંધો થઈ જાય. હા, તો પછી એ બિરયાની માટેનો ભાત ના રહે. બરાબર છે. અને મીઠું આ એક કહી શકાય કે ડુંગળી જે છે તે થોડુંક મીઠું આપણે શરૂઆતથી નાખી દઈએ તો ઝડપથી સંતળાઈ જશે. બરાબર છે. તો અત્યારે મને લાગે છે કે થોડી હા લાઈટ બ્રાઉન જેવી થવી જવાની છે. ઓકે. આદુ લસણની પેસ્ટ એટલે આ નાખવાની છે. ઓકે. એક ચમચી જેવી નાખી છે તમે? હા. ઓકે. આદુ અને લસણની પેસ્ટ એટલે શરૂઆતથી જે ડુંગળી અને આદુ લસણની જે ફ્લેવર આવે છે બિરયાનીમાં એ આની અંદર જ આવી જાય. પછી આને આપણે ક્રોસ કરવા માટે થોડી ઠંડી થાય એટલે એની પેસ્ટ તૈયાર કરશું. અચ્છા. જે ઓલરેડી મેં કરીને રાખી છે. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે સૌથી પહેલા આમાં બે રીત છે. પહેલા આપણે સાંતળી લેવાનું. હા, એટલે કે ડુંગળી અને આદુ લસણની જે પેસ્ટ છે એ મીઠું નાખી અને આપણે સાંતળી લેવાનું છે અને એ સાંતળ્યા પછી એને થોડુંક ઠંડુ થાય એના પછી એને ચર્ન કરી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે. એટલે એની પ્યુરી બનાવવાની છે પેસ્ટ અને પછી એનાથી આગળ એનો ઉપયોગ કરવાનો છે. પછી એનો ઉપયોગ કરવાનો છે. ઓકે. પ્યુરી બની જાય ને, હા, એ પછી આની અંદર જીરાનો વઘાર કરીએ આપણે અને હિંગ નાખી એ પછી એ પ્યુરીને ફરીથી સાંતળવાની છે. બિલકુલ. તો બિરયાનીમાં જે અલગ અલગ વેરાયટી હોય છે, તમે હૈદરાબાદી બિરયાની ટ્રાય કરી છે? એના સિવાય કોઈ બિરયાની કદી ટ્રાય કરી છે? હા, કઈ કઈ? પછી વેજ પુલાવ જે ગુજરાતી હોય છે આપણો, હા, એ બિરયાની, વેજ વેજીટેબલ બિરયાની, હા, જે ગુજરાતી હોય છે જેમાં આપણે પાલક પ્યુરી નથી એડ કરતા. બરાબર. એ બનાવું છું. પછી પનીરની બિરયાની બને છે. હા હા. એમાં જેમાં પનીર નાખવાનું હોય છે. બરાબર. અને વેજીટેબલ બી હોય છે. બરાબર. પનીર વેજીટેબલ બિરયાની. ઓકે. એટલે બિરયાનીમાં જે બેઝિક છે એ છે, પણ એના સિવાય પછી બધી ફ્લેવર અલગ અલગ છે, રેડ કરવી છે, ગ્રીન કરવી છે, એ પ્રમાણે આપણે એ પ્રમાણે વેરિએશન આપીએ છે. ઠીક છે. તો મને એવું લાગે છે કે સંતળાઈ ગયું છે ને? હા. ઠીક છે. તો હવે આપણે આ જે સંતળાઈ ગયું છે એને જે આપણે છે એ બંધ કરીએ અને એની ક્રશ કરીને ચર્ન કરીને એની પેસ્ટ બનાવવાની હોય છે. ઠીક છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે જે રીત જોઈ એ પ્રમાણે ડુંગળી અને આદુ લસણની જે સાંતળીને તૈયાર કરેલું મિશ્રણ છે તેને આપણે ઠંડુ પાડી અને તેને ચર્ન કરવાનું છે, તેને મિક્સ કરવાનું છે અને તેનાથી પછી આગળ આપણે આગળની પ્રોસીજર આગળ વધારવાની છે. તો દર્શક મિત્રો, સાંતળેલી ડુંગળી અને આદુ લસણની જે પેસ્ટ છે એ ચર્ન કરી અને તૈયાર થઈ ગઈ છે. હવે જોઈએ કે આગળ આપણે શું કરવાનું છે. હર્ષાબેન, આ પેસ્ટ તો તૈયાર છે, હવે આગળ શું કરીશું? હવે થોડું આમાં 1 ચમચી જેટલું ઓઇલ નાખશું. થોડું બચેલું છે આપણી પાસે, જેમ પહેલાં આપણે ડુંગળી સાંતળી હતી ને એનું. હવે તેલ અને બટર હું નાખીશ. હા. પછી એમાં જીરું નાખશું આપણે. ઓકે. જીરાનો વઘાર કરશું. બરાબર છે. આમાં જીરું અથવા રઈ બંને રાખી શકાય કે જીરું જ? નહીં, આમાં જીરું જ સારું લાગશે. ઓકે. બિરયાની છે એટલે જીરું સારું લાગશે. ઓકે. રઈ નહીં આવે આમાં. બરાબર. અને જીરાનો વઘાર થાય પછી? પછી જીરું ગરમ થઈ જાય એટલે હા હિંગ નાખશું આપણે. ઓકે. જીરું વઘાર થયો નથી, ચપટી હિંગ જેવું નાખવાનું. હા. એટલે મેઇનલી આમાં જે ફ્લેવર છે એ આ બધા મસાલાઓની છે, કારણ કે બાકી તો પુલાવ અને બિરયાની મોસ્ટ સેમ છે, પણ જે મસાલાઓનો જે ટેસ્ટ છે એ ખરેખર બિરયાનીમાં અદ્ભુત હોય છે. તમે હોટલ્સમાં જતા હશો, રેસ્ટોરન્ટમાં જતા હશો, તો બિરયાનીમાં બીજું શું શું ટ્રાય કરો છો અથવા તો પછી તમારી ફેવરિટ ડિશિસ કઈ કઈ છે બીજી? મારી છે પંજાબી ડિશ. પંજાબી ડિશ એમ? તો ઘરે બનાવો છો? હા. અચ્છા. એટલે બિરયાની ડિશ સાથે પંજાબી ને બીજું બધું કુકિંગ પણ આવડે છે એટલે તમારા બાળકોને પંજાબી? હા. ઓકે. મજા પડી જતી હશે. બહુ જ. ઠીક છે. તો આઈ થિંક જીરાનો વઘાર થઈ ગયો છે. હવે એમાં
આપણે ડુંગળીની જે પેસ્ટ તૈયાર કરી છે, હા, એ નાખવાની છે. બરાબર છે. એટલે એ પેસ્ટ આપણે અત્યારે જે નાખી છે એને સાંતળી લઈશું. એકાદ મિનિટ જેવું આપણે સાંતળવાની છે. બરાબર છે. આ જે પેસ્ટ છે એને સાંતળવામાં શું ધ્યાન રાખવાનું, કેવો રંગ થવો જોઈએ એનો? આનું રંગનું નથી હોતું, પણ એને 1-2 મિનિટ આપણે સાંતળીએ. બરાબર. પછી એમાં બધા મસાલા એડ કરીશું. ઓકે. એટલે જે પેસ્ટ છે એને સાંતળવામાં એની અંદર મેં લીલા મરચા એડ કરેલા છે. ઓકે. કેમ કે આની અંદર લાલ મરચું આપણે નાખતા નથી હૈદરાબાદી બિરયાનીમાં. બરાબર. તો જ્યારે મેં ડુંગળીની પેસ્ટ તૈયાર કરીને ત્યારે જ અંદર 5 લીલા મરચા નાખી દીધા છે. ઓકે. એ તમે તમારે વધારે ઓછા કરી શકો છો. બરાબર. જો તમારે તીખું જોઈતું હોય વધારે સ્પાઈસી તો વધારે શકો છો, અને ના જોઈતું હોય તો તમે ઓછા બી કરી શકો છો, જે મેં ઓલરેડી એડ કરી દીધા છે. ઓકે. એટલે લીલા મરચા પણ આપણે પેસ્ટ માં એડ કરીને, એટલે લીલા મરચા ચડે ત્યાં સુધી આપણે થોડી અને 1-2 મિનિટ સાંતળશું. અને ધારો કે આ લીલા મરચા જો પહેલેથી આપણે ના નાખ્યા હોય તો પછી આપણે એને કેવી રીતે આગળ કરી શકીએ છીએ? તીખાશ માટે પછી ઉપરથી પણ નાખી શકાય? નહીં, ઉપરથી તો નહીં નાખાય, પણ ડુંગળીમાં જો આપણે નાખવાના ભૂલી ગયા છીએ તો પછી ડુંગળી પછી એને નાખી શકાય છે. ઓકે. બરાબર છે. મૂળ તીખાશ વ્યવસ્થિત પકડાય. હા, તીખાશ પકડાય એના માટે હોય છે. બરાબર છે. હળદી પાવડર નાખવાનો હોય છે 1/2 ચમચી જેટલી. ઓકે. તો આપણે પહેલા પુલાવ નાખીને મસાલો નહીં કરવાનો, આમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું ને કે પહેલા આપણે બધું જે સાંતળીએ છે એમાં જ બધા ખડા મસાલા નાખી દેવાના છે. હા, ખડા મસાલા તમે સાંતળીએ એમાં નાખી શકો છો, પણ મેં બિરયાની જે મસાલો લીધો છે ને એમાં બધા મસાલા આવી ગયા છે. ઓકે. બરાબર. એટલે મેં જે ખડા મસાલા કહીએ ને જે આખા હોય છે એને મેં નાખ્યા નથી. ઓકે. બરાબર છે. કેમ કે આની અંદર બધું જ આવી ગયું છે, એટલે બિરયાની મસાલામાં જો બધું ઇન્ગ્રેડિયન્ટ આવી જાય છે. નહીં તો તમે આની અંદર નાખી શકો છો, તજ નાખી શકો છો, તજ પત્તા નાખી શકો છો. બરાબર. હા, મરી નાખી શકો છો, લવિંગ નાખી શકો છો. ઓકે. હા, એ બી પહેલા એ રીતે બી કરાય જ્યારે આપણે ડુંગળી સાંતળતા હોઈએ ને ત્યારે બી એની અંદર એના સાથે સાંતળી દેવાય છે, અને પછી જ એની સાથે ગ્રેવી કરી દેવાય છે. જો લસણની તમે અલગથી ગ્રેવી ના કરો ને તો લસણ બી તમે આખું આની અંદર નાખી શકો છો. ઓકે. ત્યારે ફરી એક વખત આપણે પૂછવા માંગીશ આપણા દર્શક મિત્રોને ખાસ, કારણ કે શું છે કે જનરલી જ્યારે એવું જોવા મળતું હોય છે કે બિરયાની જ્યારે બનાવવાનો પ્લાન બને ને એ જ વખતે બિરયાની મસાલો ઘરે ના હોય, અને જે ફ્લેવર આવતી હોય છે બિરયાની મસાલાની આવતી હોય છે, તો એના માટે કયા કયા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે એની ઓપ્શનમાં આપણે નાખી શકીએ જો આપણી પાસે બિરયાની મસાલો ના હોય તો? એમાં તજપત્તા હોય છે, જે આપણા પાસે ઘરે હોય મસાલો ના હોય તો. આની અંદર અત્યારે હળદી પાવડર મેં નાખ્યો 1/2 ચમચી. ઓકે. પછી મરી હોય છે, લવિંગ હોય છે, પછી એક આટલું આખું બાદ્યું કે છે એને, એને બી ગુજરાતીમાં બાદ્યું કે છે. બરાબર. એને બી તમે બધું ક્રશ કરી અને પછી એ બિરયાની મસાલા જેવો જ ફ્લેવર આવશે. એને પછી શેકીને નાખવાનું, શેકીને પછી એને ક્રશ કરી દો, અને પછી એ મસાલો તૈયાર થઈ જાય છે. બરાબર. એટલે પણ બિરયાની રેડી ના હોય તો તમે એ નાખી શકો છો. બરાબર છે. તો અત્યારે તમે સૌથી પહેલા હળદર નાખી, હળદર પાવડર નાખ્યો. હા, લગભગ ચપટી. હા, નાખ્યો. નહીં નહીં, નાની ચમચી જેવું આ નાખી આપણે. ઓકે. બિરયાની મસાલો, બિરયાની મસાલો અને ગરમ મસાલો. બિરયાની મસાલાની અંદર ગરમ મસાલો પણ થોડોક તો આવે છે ને? હા, થોડો આવે, થોડો આવે છે. હા, એમાં ફ્લેવર આવે છે થોડો ગરમ મસાલાનો. બિરયાની મસાલો આપણે જ્યારે એડ કરીએ ને ત્યારે આવે. હવે આની અંદર આપણે પાલક પ્યુરી નાખશું. ઓકે. સૌથી પહેલાં તો દર્શક મિત્રોને જણાવશો કે આ જે પાલક પ્યુરી છે એની બનાવવાની રીત શું છે, તમે કેવી રીતે બનાવી છે? પાલકને સૌથી પહેલાં તો 4-5 વખત ધોઈ લેવાની ચોખ્ખા પાણીથી. પછી પાલક ખુદ પાણી છોડે છે એટલે એની અંદર પાણી એડ કરવાની જરૂર નથી હોતી. ઓકે. પછી એના બાફી લેવાની. તમે બાફી લો ને પછી ઠંડુ થાય એ પછી એની ગ્રેવી તૈયાર કરવાની. બરાબર. એટલે નોર્મલ તમારે પાણીમાં બાફવાની. હા, એમ પાણી નાખવાની જરૂર જ નથી. એ તમે ધોઈને જે મૂકો ને,
હા, એ આ જે ભાજી છે ને પાલકની, એ જ ખુદ પાણી છોડે છે. ઓકે, એમાં પાણી નાખવાની જરૂર પડે નહીં. નહીં, બરાબર છે. અને પછી બીજું કંઈ એડ કર્યું છે ને તમે, મીઠું કે કંઈ? ના, પાલક બીવી ખુદ મીઠાનો પ્રકાર છે, એક પાલકમાં મીઠું હોય છે. બરાબર, એટલે આપણે બીજું જે તૈયાર કરીએ ને આ બધી વસ્તુ નાખીએ ત્યારે મીઠું કેટલું નાખવું એનું પ્રમાણમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. હા, એટલે કારણ કે મીઠું આપણે શરૂઆતમાં પણ નાખ્યું છે, પહેલા તો ડુંગળી સાતડતી વખતે મેં ભાતમાં ભી થોડું નાખેલું છે, એટલે લાસ્ટમાં હું આ મીઠું જરાક જ નાખીશ. હા, નહીતર પાછું એમાં ગડબડ થઈ જાય શરૂઆતથી. અને પાલકની આ તમે લગભગ કેટલી પાલક લીધી છે? એક બાઉલ જેટલું થયું છે? લગભગ એક જોડી લીધી હતી મેં. ઓકે, હા, એમાંથી અડધી બાફી છે. હા, અને અડધી રહેવા દીધી છે. બરાબર છે, ઠીક છે. તો મસાલાની અંદર હવે પાલકની આને હવે એકાદ મિનિટ આપણે સાતડશું. આ ઓલરેડી બફાયેલી જ છે. બરાબર છે. હવે આની અંદર આપણે હા વેજીટેબલ. ઓકે, તો વેજીટેબલ્સમાં કયા કયા લીધા છે? મેં ગાજર, વટાણા અને ફણસી લીધા છે. ગાજર, વટાણા અને ફણસી. અને આ વેજીટેબલ્સને તમે પૂરેપૂરા બાફી લીધા છે, અધકચરા બાફેલા છે? અધકચરા બાફેલા છે. ઓકે, પૂરા નથી બાફેલા. ઓકે, એટલે બાફવામાં અધકચરા રાખવાથી એટલી આમ ક્રન્ચી ફ્લેવર આવતી હોય છે. આ બી અધકચરા બાફેલા છે. ચોખાને બી એવી રીતના જ બાફવાના હોય છે. ઓકે, કે એકદમ એ ફેલાઈ ના જાય. ઓકે, એટલે બિરયાનીમાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ને, કે જનરલી આ બધી જે વેજીટેબલ્સ ને બધું છે તો બધું અચકતરું રાખવાનું છે. હવે આની અંદર આપણે થોડું મીઠું નાખશું. ઓકે, ફરી એક વખત, એટલે હવે જે વેજીટેબલ્સ ને એવું લાગે છે, હા, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. બહુ જ નહીં, બરાબર છે, થોડું ઘણું. હા, એકદમ હેલ્ધી અને પૌષ્ટિક કહી શકાય, કારણ કે પાલક તમે જોવા જતા હશો કે નાના બાળકોને આમ પાલક નથી ભાવતા હોતા. તમારા ઘરમાં બાળકોને ભાવે છે પાલક? મારા ઘરમાં આમ પાલકનું સબ્જી બનાવું તો ના ખાય, પણ પાલક પનીર બનાવું તો ખાય. અચ્છા, એટલે પાલકના પરોઠા બનાવું તો ખાય છોકરાઓ, મારા બંને બાળકો. હા, એટલે પાલક ને પાલકનું જ્યુસ એ હેલ્થ માટે સારું છે, એ મોટા બાબાને ખબર પડે છે. અચ્છા, એ પીવે, એને પાલકનું જ્યુસ હું બનાવું છું. હા, એ પાલક આમ જોઈને મોટા ભાગના બાળકો આપણે જોઈએ છે નથી ખાતા, પણ એમને ખવડાવવા માટેનો ઉત્તમ રસ્તો છે કે આ રીતે કંઈક અલગ અલગ વેરાઈટીમાં આવી જાય. ઇવન સેન્ડવિચ પણ થઈ જાય પાલકની, અને બિરયાનીમાં પણ તમે ખવડાવી શકો, વેરાયટી પણ લાગે. હવે આની અંદર આપણે કાજુ કિસમિસ. ઓકે, તો કાજુ કિસમિસ અત્યારથી જ એડ કરી દેવાના હોય છે કે પછી ઉપરથી પણ કરવાના હોય છે? ઉપરથી સુશોભન માટે બીજા કાજુ. હા, બાકી આની અંદર આ કાજુ એડ કરવાના હોય છે. ઓકે, તો અત્યારે કાજુ અને કિસમિસ બંને તમે અંદર જ એડ કરો છો, એટલે મેઈન ગ્રેવીમાં જ મોટા ભાગની વસ્તુ આપણે એડ કરી દઈએ છે. આ તો એમને પણ ખાઈ શકાય એવી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. ખુશ્બુ આવે છે? ખુશ્બુ આવે છે, બહુ સરસ. હવે આની અંદર આપણે, અને આ તમે બીજું એક પૂછવાનું કે જે તમે અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો છો, જેમ કે કાજુ નાખ્યા છે, તો એને ડાયરેક્ટલી નાખી દેવાના કે પછી ઘીમાં શેકીને બી નાખો તો એની અલગ ફ્લેવર આવશે? હા, આવી શકે છે, પણ આ મેં ડાયરેક્ટ નાખ્યા છે કાચા, મતલબ શેક્યા નથી. અને અંદરની ગ્રેવીમાં જે આપણે કાજુ નાખીએ છીએ એની જગ્યાએ બીજા બી કોઈ સાથે વેરિએશનમાં બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ નાખી શકાય કે જે બિરયાનીમાં સૂટ થાય? હા, એક વ્હાઈટ આવે છે, બીજનું નામ અત્યારે મને યાદ નથી. ઓકે, પણ એ વ્હાઈટ બીજની ગ્રેવી તૈયાર થાય છે, કાજુની ગ્રેવી. મગસ્તરીના બીજ. ઓકે, તો એ પણ આમાં અંદર. હા, એની બી ગ્રેવી કરી શકાય છે. ઓકે, અગર આપણે જે પંજાબી સબ્જી બનાવતા હોય, હા હા, તો કાજુની સાથે એની બી ગ્રેવી કરી શકાય છે. ઓકે, કાજુ અને મગસ્તરીના બીજની જે ગ્રેવી છે એ પણ નાખી શકાય. જનરલી ઘીમાં શેકીને તમે આ નાખો કાજુ અંદર તો વધારે ટેસ્ટ આવશે, વધારે સારો ટેસ્ટ. રસોઈની રંગત. તો દર્શક મિત્રો, હૈદરાબાદી બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે. અત્યારે આપણે 10 મિનિટનો જે રેસ્ટ આપ્યો છે તે રેસ્ટ પૂરો થઈ ગયો છે, અને હવે જોઈએ કે આગળ શું કરવાનું છે. તો હર્ષાબેન, 10 મિનિટ થઈ ગઈ છે અને આઈ એમ રીલી વેરી એક્સાઇટેડ કે કેવી બની છે બિરયાની, શું કરવાનું છે આગળ? બહુ જ મસ્ત બની હશે. હા, હવે આને આપણે સુશોભન કરીશું. ઓકે, ગાર્નિશિંગ કરવાનો સમય થઈ ગયો છે. ઠીક છે, આપણે ચેક કરીએ. અને આની ઉપર તમારે વ્હાઈટ અને ગ્રીન બંને મિક્સ કરવા હોય તો થોડા વ્હાઈટ ભાત ઉપર નાખી અને પાછું 2-1 મિનિટ ગરમ થવા દેવાનું. એટલે તમે એમ કહેવા માંગો છો કે આને અત્યારે તમે જે પદ્ધતિથી બનાવ્યું છે એની અલગ અલગ પદ્ધતિ પણ છે, લેયર વાળી આપણે બનાવી હોય તો શું કરવાનું? તો બી નીચે ગ્રેવી હોય આપણી, હા, પછી ઉપર ભાત હોય. ઓકે, પછી થોડી ગ્રેવી નાખો, પછી ઉપર ભાત નાખો. ઓકે, તો ગ્રેવી બી બની શકે. પછી એના લાસ્ટમાં તમે સુશોભનમાં જે મેં
ડુંગળી સાંતળી હતી જે બ્રાઉન કલરની હતી એના બદલે એને ગોલ્ડન બ્રાઉન કલરની કરવાની. ઓકે, લાઇટ બ્રાઉન કલરની કરી હતી ગ્રેવી માટે. એ ગોલ્ડન બ્રાઉન કલરની જે ડુંગળી હોય છે ને એનાથી બી તમે સુશોભન કરી શકો છો. અચ્છા, ઓકે, એટલે અલગ અલગ વેરાયટી છે અને એમાં ફ્લેવર પણ ઘણા લોકો કોલસાની ફ્લેવર આપતા હોય છે, એ પણ આપી શકાય. હા, એ બી છે ને તે અંદર વાટકી મૂકી અને એની અંદર કોલસો મૂકીને એની ઉપર ઘી નાખી દો અને પછી તમે 10-1 મિનિટ એને દમ આપો તો એનો ફ્લેવર બી અલગ આવશે. વાવ, એટલે એક કોલસાની ફ્લેવર આજકાલ એ બહુ વખણાય છે, લોકો બહુ ભાવતી હોય છે, એટલે આને અલગ અલગ પદ્ધતિથી બનાવી શકાય છે. અને જે વ્હાઈટ અને ગ્રીન લેયર છે એ પણ બહુ સરસ પદ્ધતિ છે. વાવ, તમે આની ઉપર, હા, આની ઉપર તમે થોડા વ્હાઈટ રાઈસ દેખાડવા હોય તો એ બી નાખી શકો છો. ઓકે, અને પછી પાછી 2-5 મિનિટ તમે એને રેસ્ટ થવા દો. હા, તો થોડા વ્હાઈટ રાઈસ બી તમને દેખાશે. ઘણી જગ્યાએ હોટલમાં તમે જાઓ ને તો જોવા મળશે તમને વ્હાઈટ અને ગ્રીન મિક્સ હોય છે અને કોઈ જગ્યાએ મતલબ ગ્રીન બી હોય છે. બરાબર, તમે જેવા કોઈ ઓર્ડર આપો એ પ્રમાણે બનાય છે. અચ્છા, ઓકે, એટલા માટે હવે અમે 2-1 મિનિટ રાખશું આપણે. બરાબર, થવા દઈશું. તો તમે જે આ બંને રીત બોલ્યા છો કે એમાં લેયર વાળી પણ હોય છે, તેમાં મસાલો ચડવામાં પછી બ્લેન્ડ ટેસ્ટ લાગે છે? કારણ કે એમાં જે લેયર હોય છે એ તો સફેદ ભાતનું હોય છે, તો એટલું પોર્શન તમને બ્લેન્ડ લાગે અને ઉપરનું ગ્રેવી વાળું લાગે એવું કંઈક લાગે છે? એવું કરવા માટે તો વ્હાઈટ અને એવી રીતના બિછાવવામાં આવે છે કે વ્હાઈટ અને ગ્રીન કલરનો તમને કોમ્બિનેશન જોવા મળે. તો પછી એને હલાવવાનું નહીં? ના, તમે લો ને ત્યારે એક એક સાઈડ થી લેવાનું, એટલે ત્રણેય સાઈડ નો તમારો હિસ્સો આવશે. ઉપરથી વ્હાઈટ આવશે, પછી ગ્રીન આવશે, પછી પાછું વ્હાઈટ આવશે, પછી ગ્રીન આવશે, એ ટાઈપ તમારે ડીશમાં નીકળવાનું. અને તમે જે કોલસાની પદ્ધતિ કીધી એમાં કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું? કારણ કે લોકોને પ્રોપર હજી એ ટ્રેન્ડ શું છે કે બહાર આપણે ખાતા હોઈએ છીએ પણ ઘરે લોકોએ હજી એટલો બધો ટ્રાય નથી કર્યો, તો તેમાં ખાસ શું ધ્યાન રાખવાનું કોલસામાં? વાટકી મૂકીને કોલસો મૂકવા. ઓકે, ક્યારેક કોઈનાથી ભૂલ થઈ જાય અને ડાયરેક્ટ કોલસો મૂકાઈ જાય તો તમને કંઈક અલગ ફ્લેવર લાગે. ઓકે, અને વાટકીમાં પહેલા કોલસાને મૂકતા પહેલા કંઈ નીચે ગ્રીઝિંગ કે કંઈ કરવાનું? નહીં નહીં નહીં, એવું નહીં કરવાનું. વાટકી મૂકવાની, એની અંદર કોલસો મૂકવાનો અને પછી એની ઉપર તમારે ઘી નાખી દેવાનું, ઘી કે બટર જે નાખવું, અને પછી એને ઢાંકી દેવાનું. પછી ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાની. ઓકે, એટલે એનો ફ્લેવર આખો બદલાઈ જશે. બરાબર છે, એવી રીતના. તો હવે આપણે તૈયાર અને હા, અને બી 2-1 મિનિટ થઈ ગઈ હશે. હા, તો આપણી બિરયાની તૈયાર છે. ઓકે, એને બાઉલમાં નીકાળશું આપણે. ઓકે, તો બાઉલમાં કાઢીને પછી આપણે ગાર્નિશિંગ કરીશું. હા, ઠીક છે. આમાં તમને હવે વ્હાઈટ દાણો જોવા મળશે ક્યાંક ક્યાંક. બરાબર છે, અત્યારે તો આપણે બધું મિક્સ કર્યું છે એટલે આપણે ગરમ, હા હા, એટલે નહીં મળે, પણ એમ કે પેલા લેયર કર્યા હોય ને તો હા મળે છે તમને. મળે, ઠીક છે. ગેસ હવે બંધ કરી દઈશું આપણે. હા, ઓકે, ગેસ બંધ કરી દીધો છે. સુગંધ એટલી સરસ આવી રહી છે બિરયાની છે ને, ખરેખર ફ્લેવરની જરૂરિયાત જ નથી. તમે કોલ્ડ ફ્લેવર ન કરો તો પણ જે બટરની ફ્લેવર બિરયાનીમાં આવે છે ને. તો હર્ષાબેન, સરસ મજાની આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે અને ગાર્નિશિંગ એ કોઈ પણ રેસીપીમાં સૌથી વધારે અગત્યનો ભાગ ભજવતો હોય છે, કારણ કે એને જોઈને જ અટ્રેક્ટ થવાય. તો આનું ગાર્નિશિંગ કેવી રીતે કરવાનું છે? આને ગાર્નિશ કરવા માટે આપણે કાજુ લીધા છે જેનાથી આપણે ગાર્નિશ કરશું પહેલાં. ઓકે, આમાં પણ આપણે ઘીમાં સાંતળેલા કાજુ પણ આપણે એડ કરી શકીએ. હા, એ બી લઈ શકીએ છીએ. આમાં પાલક પણ છે, કાજુ દ્રાક્ષ પણ છે, એટલે કાજુ લીધા છે કે વ્હાઈટ દેખાય. બરાબર છે, ધાણા બી રાખશું આપણે. બરાબર, પણ કાજુ જલ્દી દેખાશે. ઓકે, એટલે કલર કોમ્બિનેશન, કલર કોમ્બિનેશન માટે કાજુ લીધા છે. વાવ, સરસ અટ્રેક્ટિવ લાગી રહી છે. હવે થોડા ધાણા બી આપણે એડ કરી લઈશું. ઓકે, લીલા ધાણા પણ આપણે એડ કરીએ છે. ગાર્નિશિંગમાં વેરિએશન લાવી શકાય બીજા? આમાં કાજુ લગભગ બધા વાપરતા હોય છે. હા, ઓકે, કેમ કે દેખાવા માટે થઈને. હા, વ્હાઈટ આપણો રાઈસ બનાવ્યા હોય છે ત્યારે આપણે જનરલી ધાણાનો ગાર્નિશ કરતા હોય છે, ધાણાથી. બરાબર છે, ઠીક છે. પણ આની અંદર અને આ તૈયાર થઈ ગઈ છે આપણી નુપુરબેન હૈદરાબાદી બિરયાની. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, બહુ જ સરસ મજાની, એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડીશ કહી શકાય એવી આપણી હૈદરાબાદી બિરયાની તૈયાર થઈ ગઈ છે. ખરેખર હર્ષાબેને ખૂબ મહેનત કરીને બનાવી છે આ ડીશ, ચોક્કસથી તમે ટ્રાય કરજો. હૈદરાબાદી વેજ બિરયાની બનાવવા માટેની રીત: સૌપ્રથમ બાસમતી ચોખાને બરાબર 3-4 વાર ધોઈને આશરે 30 મિનિટ સુધી પલાળી રાખવા, ત્યારબાદ તેને અધકચરા બફાઈ જાય તેવી રીતે પકાવી લેવા.
આવી જ રીતે પાલકને પણ 3-4 વખત પાણીથી ધોઈને ગરમ પાણીમાં બાફીને ઠંડી થાય એટલે ક્રશ કરી તેની ગ્રેવી બનાવી લેવી। ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી તેલ લઈ તેમાં સમારેલી બારીક ડુંગળીને લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળી લેવી। પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી 1 મિનિટ સુધી સાંતળી લેવી। ત્યારબાદ ડુંગળી અને પેસ્ટ ઠંડી થઈ જાય એટલે તેની ગ્રેવી બનાવી લેવી। હવે બીજી કડાઈમાં 2 ચમચી તેલ લઈ વઘાર માટે તેમાં જીરું અને હિંગ ઉમેરી તૈયાર કરેલ ડુંગળીની ગ્રેવી તેમાં ઉમેરી દેવી। 2 મિનિટ સુધી આ ગ્રેવીને પકવવા દો। ત્યાર પછી તેમાં મરચાની પેસ્ટની ગ્રેવી ઉમેરી ધીમા તાપે ચડવા દો। ત્યારબાદ તેમાં 5 ચમચી હળદર, ગરમ મસાલો અને બિરયાની મસાલો ઉમેરવો। ત્યારબાદ તેમાં બાફેલા વેજીટેબલ્સ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફેલી પાલક નાખી મિક્સ કરી દેવું અને ત્યાર પછી છેલ્લે બાફેલા બાસમતી ચોખા ઉમેરવા અને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો। ત્યારબાદ બરાબર દરેક સામગ્રીને મિક્સ કરીને પીરસવા માટે એક પ્લેટમાં તૈયાર કરીને સુશોભન અર્થે કાજુ કિસમિસ અને લીલા ધાણાથી શોભા કરી લેવી। તો તૈયાર છે હૈદરાબાદી બિરયાની। મને તો શીખવાની બહુ મજા આવી અને આઈ એમ શ્યોર તમને બધાને શીખવું ગમ્યું હશે। તો જે ગૃહિણીએ આપણને આ બંને રેસીપી શીખવાડી એવા હર્ષાબેનનો આભાર તો માનવો જ રહ્યો। તો હર્ષાબેન, તમે આ બંને રેસીપી શીખવાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અને હું પણ તમે અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને આ દૂરદર્શન ટીમ આવીને મને આ પ્રોત્સાહિત કરવાની તક આપી અને વાનગી બનાવવાની તક આપી, એના માટે હું આભાર વ્યક્ત કરું છું। તો દર્શક મિત્રો, તમે પણ કોઈ રસોઈ નિષ્ણાત હોય કે પછી હોય કોઈ સામાન્ય ગૃહિણી, પરંતુ જો તમે એવું ઈચ્છતા હોય કે તમને પણ અમારા વિશેષ કાર્યક્રમ રસોઈની રંગત તમારા રસોડેમાં આવવાની તક મળે અને તમારી રેસીપી અમારા લાખો વ્યુઅર્સ સુધી પહોંચે, તો ચોક્કસથી અમારા કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપ સૌ માટે છે। એના માટે આપના અભિપ્રાયો, મંતવ્યો અને આપની સરસ મજાની વાનગીઓ અમને લખી મોકલાવજો અને એના માટે અમારું ઈમેલ આઈડી અને અમારું સરનામું લેવાનું ચૂકતા નહીં। અમારું સરનામું અને ઈમેલ આઈડી આ પ્રમાણે છે: નિયામક શ્રી, રસોઈની રંગત તમારા રસોડે કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, ડ્રાઇવિંગ રોડ, થલતેજ ટેકરા, અમદાવાદ 380054, અને અમારું ઈમેલ આઈડી છે info@ddgirnar.com। રસોઈની રંગત સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની